કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? ધોરણ 4 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 8 ગાડું અને પૈડા ભણી રહ્યા છીએ. તેમાં આપણે ગયા વિડિયોમાં દાખલા નંબર 18 સુધી કરેલું હતું. હવે આ વિડિયોમાં દાખલા નંબર 19 થી આપણે આગળ ભણશું. તમે બધા તમારી સામે ગણિતની સાથે પોથી રાખો. તેમાં દાખલા નંબર 19 આપણે ભણવાનો છે. તો દાખલા નંબર 19 ની સૂચના સમજીએ. માપપટ્ટી અને પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાના માપના વર્તુળ દોર. જો માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અને પરિકરનો પણ ઉપયોગ કરવાનો છે. હવે માપપટ્ટી એટલે તો સ્કેલ, તમને બધાને ખબર છે બરાબર? તો આ સ્કેલ પણ હોય તમારી પાસે અને આ તમારા કંપાસ બોક્સમાં પરિકર હોય છે. અને શું કહેવાય? પરિકર. જો હું તમને બતાવું છું, આવું પરિકર ન હોય તો લઈ લેવાનું. આ પરિકરની મદદથી જ તમારે વર્તુળ દોરવાના છે બરાબર. આ તમારું પરિકર છે, એમાં અહીંયા જે છે પરિકરમાં અહીંયા પેન્સિલ રાખવાની હોય છે અને પેન્સિલ રાખી અને તમારે આ ફિટ કરવાનું જે પરિકર કેવી રીતે ગોઠવવાનો? તો કે પરિકરની ધાર અને પેન્સિલની ધાર બંને ધાર સરખી હોવી જોઈએ. અહીંયા બંને છેડા બંને સરખા હોવા જોઈએ. પેન્સિલ ઊંચી પણ ને નીચી પણ ને બંને સરખી હોવી જોઈએ બરાબર. આ પરિકરથી જ તમારે વર્તુળ દોરવાના છે. તમારા કંપાસ બોક્સમાં આવેલું હોય છે બરાબર. ન હોય તો આ એક વસ્તુ પરિકરની સાધન છે, લઈ લેવા. પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં તમને કામ જ આવશે. હવે આને પરિકર કહેવાય બરાબર. તો પેલો છે 3 સેમી. આ જે આપેલું છે ત્રિજ્યાનું માપ આપેલું છે. શું આપેલું છે? ત્રિજ્યાનું માપ. તો તમારે સૌથી પહેલા શું કરવાનું કે તમારી સ્કેલમાં 0 થી 3 સુધીનું માપ તમારે અહીંયા લેવાનું છે. આ પરિકરમાં આ જે અણી છે પરિકરની અણી એ 0 ઉપર રાખવાની છે અને પેન્સિલની જે અણી છે એ 3 સેમી ઉપર રાખવાની છે. આમ ગોઠવી દેવાનું છે પરિકર 0 થી 3 સુધીમાં. જુઓ આ 0 થી 3 સુધીમાં એક છેડો 0 ઉપર અને પેન્સિલની અણીનો છેડો 3 સેમી ઉપર. તો આવી રીતે ગોઠવી દેવાનું. નાનું કરવું હોય તો સેજા કરી દેવાનું. પેન્સિલ 0 થી 3 સુધીનું આ માપ છે. હવે તમારે પહેલા બધાએ રફ ચોપડામાં વર્તુળો દોરતા શીખવાના છે. કોઈ સાથે પોથીમાં સ્ટાર્ટ ન કરી દેવાનું. રફ નોટમાં સૌથી પહેલા શું કરવાનું? તો તમારે એક કેન્દ્ર બનાવવાનું. જો આવી રીતે એક કેન્દ્ર બનાવવાનું છે. વર્તુળનો કેન્દ્ર વચ્ચોવચ હોય બરાબર ને? અને તમારે તમારે રફ નોટમાં જે આ અણીવાળો છેડો છે પરિકરનો એ કેન્દ્ર ઉપર રાખી અને પેન એને હલાવવાનું નથી અને પેન્સિલવાળો છેડો હલાવી વર્તુળ દોરવાનું છે. વારંવાર રફ નોટમાં આવી ટ્રાય કરો. મારે જો આ પરિકર છે બરાબર, બોર્ડમાં મારે કરવું છે તો મારું આ પરિકર છે. હવે એનો આ ભાગ છે હું કેન્દ્ર ઉપર રાખું છું બરાબર. સૌથી પહેલા હું માપ લઈ લઉં છું 3 સેમી બરાબર. 3 સેમીનું માપ બધાએ લેવાનું છે. તો આ સ્કેલ છે, સ્કેલમાં 3 સેમીનું માપ લઈ લઉં. 0 થી 3 સુધીનું માપ લેવાનું છે. લેવાઈ ગયું. હવે તમારે આ ભાગ જે છે એ વર્તુળના કેન્દ્ર ઉપર રાખવાનો છે અને જે આ ભાગ ઉપર તમારે ફીટ હાથ રાખવાનો છે એ ડબવો જોઈએ નહીં. જો આ ડબી જશે તો વર્તુળ બરાબર થશે નહીં. તમારી પાસે તો ચોપડો પણ હોય એને પણ તમે ફેરવી શકો, કારણ કે એક હાથેથી તમે ચોપડો પહેર્યો હોય તો એ પણ ફેરવી શકો. એટલે આપણે વર્તુળ દોરવાની શરૂઆત કરશું. ધીમે ધીમે
જો હલી જશે તો વર્તુળ ખોટું થશે બરાબર કેન્દ્ર ઉપર હલી જાય તો ફરીથી આપણે જે રાખ્યું તો ત્યાં જ આવવાનું કેન્દ્ર ઉપર રાખવાનું છે વર્તુળ દોરો ત્યારે આ 3 સેમીનું મે વર્તુળ દોર્યું હવે હવે ત્યાંથી તમારે સ્કેલ થી કેન્દ્ર થી સામે તમારે લાઈન કરવાની છે આ કેન્દ્ર અને વર્તુળ ઉપર એક લાઈન કરવાની છે અને ત્યાં લખવાનું 3 સેમી એટલે ખબર પડે કે આ ત્રિજ્યા છે એ 3 સેમીની છે બરાબર હવે 3.5 સેમીનું તમારે દોરવાનું છે કેટલું દોરવાનું છે તો કે 3.5 સેમી તો તમારે ફરીથી 3.5 સેમીનું માપ લેવાનું બીજાનો તમારે 3.5 સેમીનું દોરવાનું છે ને કેન્દ્ર દોરો કેન્દ્ર ઉપર તમારે રાખવાનું છે ને માટે હવે આ પરિપરને તમે 3.5 એટલે 3 અને 4 ની વચ્ચે ગોઠવો જો એક અણી વાળો ભાગ આ ભાગ શૂન્ય ઉપર રાખો અને પેન્સિલ વાળો ભાગ 3 અને 4 ની વચ્ચે એટલે મોટો કાપો હોય 3 પછીના 5 5 કાપા હોય નાના એમાં મોટો કાપો હોય ને 3 અને 4 ની વચ્ચે 3.5 કહેવાય રખાઈ ગયો હવે તમારે આ ભાગ વર્તુળ ઉપર રાખવાનો છે જેમ જો બોર્ડમાં કરું એમ અને પેન્સિલ વાળો ભાગ હલાવવાનો છે એટલે બીજું થઈ જશે વર્તુળ 3.5 બરાબર ચાલો આપણે મેં પણ માપ લઈ લીધું છે મેં અચોક્કસ માપ લીધું છે તમારે ચોક્કસ માપ લેવાનું છે માપપટ્ટીથી બરાબર હવે આ મેં ગોઠવેલો છે આ ભાગ જો હલી જશે આમ હલી જશે તો વર્તુળ નાનું મોટું થઈ જશે બરાબર એટલે ભાર ઉપર જ દેવાનો છે આપણે ક્યાં ભાર દેશું ઉપર જ આ તમારું વર્તુળ તમારે ચોપડો હોય તો થોડો ફેરવવો હોય તો મુખ તો ફરી શકે બરાબર આ વર્તુળ છે તો એને સેજ કાટો કરી દેવાનો અને કેન્દ્રથી વર્તુળ સુધીની ત્રિજ્યા દોરવાની અને કેટલાનું છે કે 3.5 સેમી લખી નાખવાનું આપણે 3.5 સેમી જોયું ને એટલે બરાબર તો હવે એવું ત્રીજું વર્તુળ દોરતા આવડે તમને 1.5 સેમીનું તો કે તમારે સ્કેલમાં એક અને બે ની વચ્ચે 1.5 હોય જો એક અને બે ની વચ્ચે જે માપ હોય એ 1.5 કહેવાય તો 1 સેમીનું દોરવાનું ત્યારબાદ 2 સેમીનું દોરવાનું છે ત્યારબાદ 2.5 સેમીનું દોરવાનું અને છઠ્ઠો છે 3.2 સેમીનું દોરવાનું એટલે 3 ઉપર 3 અને ઉપર 2 કાપા નાના નાના એને 3.2 કહેવાય સમજાણું 3 અને 4 ની વચ્ચે જે 10 કાપા હોય ને એમાં 3 અને ઉપર 2 કાપા એટલે 3.2 સેમીનો થાય હવે આપણે આ 3.5 સેમીનું જોયું એ ત્રિજ્યા છે 3.5 સેમી આખો આપણે ભાગ જોતો હોય તો કેટલો થાય આખો વ્યાસનો માપ તો કે 3.5 ના ડબલ તો કેટલા થાય આખું માપ 7 સેમી થાય બરાબર અહીંથી આખું માપ 7 સેમી આપણે 3.5 સેમી ત્રિજ્યાના માપનું જ વર્તુળ દોરવાનું કીધું છે એટલે આપણે ત્રિજ્યાનું માપ જ વર્તુળ દોરી અને તમે ત્રિજ્યા દોરી અને જેટલા માપનું તમે દોરો છો રકમ જેટલા માપની છે એ તમારે નીચે લખવાનું કે 3 સેમી કે 3.5 સેમી પછી બીજા દાખલાના લખાય 1.5 સેમી રીતે વારંવાર રફ નોટમાં પ્રેક્ટિસ કરો એટલે વર્તુળ આવડી જશે બરાબર પરિકર સીધું રાખવાનું છે પરિકરનો આ ભાગ હલવો જોઈએ નહીં માપ લીધા પછી હલવો જોઈને કેન્દ્ર ઉપર પરિકરની અણી રાખી અને પેન્સિલ ફેરવવાની છે આ રીતે આ પેન્સિલ બોર્ડ ઉપર મેં તમને કરીને બતાવ્યું બરાબર હવે 6 6 વર્તુળ
તમને આવડી ગયા રફ નોટ માં પહેલા કરજો વારંવાર અને પછી સાથે પોથી માં કરજો દાખલા નંબર 20 છે એક જ વર્તુળની ત્રિજ્યાના માપ જુદા જુદા હોય છે તો કે ખોટું જો આ પણ 3.5 હોય તો આ પણ 3.5 હોય આપણું વર્તુળ વ્યવસ્થિત પરિકર્તી કયું હોય તો માપ સરખા જ હોય એટલે 20 માં આવશે ખોટું દાખલા નંબર 20 નો જવાબ આવશે ખોટું 21 મો છે એક જ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા જુદા જુદા વ્યાસના માપ જુદા જુદા હોય છે તો કે એ પણ ખોટું જો આ વર્તુળ છે તો આ કેન્દ્રમાંથી પસાર થાય વ્યાસ જો આટલું પણ માપ સરખું હોય આનું પણ માપ સરખું હોય આનું પણ માપ સરખું હોય છતાં પણ તમે એક વખત વર્તુળ દોરી અને એમાં વ્યાસ દોરી અને બધાના માપી જોજો કારણ કે કેન્દ્રમાંથી તો જ પસાર થાય બધી બાજુ તો માપ સરખા થાય કેન્દ્રમાંથી પસાર થતો એટલે આ ભાગ પણ સરખો હોય આ પણ સરખો જો કેન્દ્રમાંથી પસાર થતો ન હોય એટલે આમ હોય તો અલગ અલગ હોય પણ એ વ્યાસ કહેવાય નહીં એટલે આ પણ આવશે દાખલા નંબર 21 નો જવાબ ખોટો દાખલા નંબર 22 છે પરિકર અને માપપટ્ટીની મદદથી સૌ પ્રથમ 3 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરો ત્યારબાદ તે જ કેન્દ્રમાંથી 1.5 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરો હવે આમાં બે વર્તુળ દોરવાના છે સૌ પ્રથમ 3 સેમી ત્રિજ્યાનું અને બીજું 1.5 સેમી ત્રિજ્યાનું એવા બે વર્તુળ દોરવાના છે જુઓ બરાબર તો તમે આગળ એક એક વર્તુળ દોર્યા જ છે એક દોરતા આવડે એટલે બે દોરતા પણ આવડે જ છે તો 19 નો પ્રશ્ન બધાને થઈ ગયો છે બરાબર ને હવે આપણે 22 નો પ્રશ્ન સમજીએ એવો જ 23 નો પ્રશ્ન છે તો સૌ પ્રથમ તમારે 22 ના પ્રશ્નમાં શું કરવાનું 22 ના દાખલામાં 3 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરવાનું છે તો તમારું પરિકર 3 સેમી જેટલું ગોઠવો બરાબર 3 સેમી જેટલું ગોઠવવાનું પરિકર સૌથી પહેલા તો કેન્દ્ર દોરવાનું સૌથી પહેલા શું કરશું આપણે વર્તુળનું કેન્દ્ર એટલે તમારે એક સરસ મજાનું કેન્દ્ર પર નાખવાનું બરાબર કેન્દ્રમાંથી કેન્દ્ર ઉપર આ પરિકરની અણી રાખવાની છે બરાબર આપણે કેન્દ્ર ઉપર પરિકરની અણી રાખીશું બરાબર જો 3 સેમી માપ તમારે લેવાનું છે વ્યવસ્થિત તમારે માપ લેવાનું છે હવે અહીંયા પરિકરનું આપણે ભાર અહીંયા લેવાનું છે આમ હલાવવું છે માટે અહીંયા ભાર દેવાનો છે અને અહીંયાથી આ પરિકર હલવું જોઈએ નહીં તો કેન્દ્રમાંથી હલી જશે તો માપ આડાઓ થઈ જશે બરાબર એ તો આપણે શીખી ગયા છીએ આપણે સરસ મજાનું વર્તુળ દોરી લીધું છે બરાબર કેન્દ્રમાંથી હલવું જોઈએ નહીં નહીંતર માપ આડા આવો થાય હવે તો આ આપણે દોર્યું છે એ કેટલું દોર્યું છે તો કે 3 સેમી નું દોર્યું બરાબર તો અહીંયા લખશું આપણે 3 સેમી હવે ત્રિજ્યા કેટલી તો કે 3 સેમી માપનું દોર્યું આપણે બરાબર આપણે 3 સેમી માપનું વર્તુળ દોર્યું હવે એની ઉપર ઉપર આપણે સેજ ઘાટો કરી લઈએ કારણ કે ફરીથી કરવા જઈએ તો આપણે સેજ અલગ કરતો થાય ખોટું પડી જાય હવે તે જ કેન્દ્રમાંથી એટલે આ જ કેન્દ્રમાંથી આપણે દોરવાનું છે આ જ કેન્દ્ર રાખવાનું છે આ જ કેન્દ્રમાંથી 1.5 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરવાનું તો ફરીથી માપ લ્યો 3 સેમી નહીં લેવાનું 1.5 સેમી લેવાનું એટલે એક અને બે ની વચ્ચે રાખો આવી રીતે નાનું માપ થઈ જશે 1.5 સેમી એટલે થોડું નાનું માપ થઈ જશે અને પછી તે જ કેન્દ્રમાંથી એ જ માપનું
વર્તુળ દોરો ચાલો તો એ જ કેન્દ્રમાંથી 1.5 નું દોરવાનું છે જો આપણે તે જ કેન્દ્રમાંથી દોરવાનું છે એટલે એચ કેન્દ્રમાંથી આપણે 1.5 સેમી નું દોરશું 1.5 સેમી એટલે તો કે 3 ના અડધા થાય 1.5 સેમી બરાબર તો 1.5 સેમી માં રહેવું છે આપણે પરિકર બની જાય છે બરાબર બે સેમી નું ફરીથી કરીએ સૌથી પહેલા કેન્દ્ર દોરીએ મારું માપ અલગ થશે તમારા માપ કરતા બે સેમી નું વર્તુળ થઈ ગયું બરાબર હવે ઓકે કે હવે સૂચના વાંચો હવે શું કહે છે હવે એ જ ત્યારબાદ તે જ કેન્દ્રમાંથી એટલે કેન્દ્ર કયું જે આપણે પહેલા કરેલું છે એ જ કેન્દ્રમાંથી 3 સેમી ત્રિજ્યાના માપનું વર્તુળ દોરો આપણે 2 સેમીનું થઈ ગયું તો આપણે નામ લખી નાખશું અહીંયા 2 સેમી હવે 3 સેમીનું દોરવાનું છે તો થોડુંક તમે તમારે પરિકરથી 3 સેમી માપ લ્યો મારું અલગ માપ થશે તમારે આ પરિકરના સ્કેલના 3 સેમી રાખવાના એક શૂન્ય ઉપર અને પેન્સિલનો છેડો 3 ઉપર અને પરિકરનો છેડો શૂન્ય ઉપર 3 સેમી માપ આટલું થાય એટલે એ તમારે લઈ અને કેન્દ્રમાંથી કેન્દ્ર ઉપર એ જ કેન્દ્ર ઉપર રાખવાનું છે બરાબર પરિકર હલવું જોઈએ ને ખાસ ધ્યાન રાખવાનું છે જો હલી જશે તો આપણું ખોટું થઈ જશે બરાબર આ 3 સેમી થઈ ગયું સેજ આપણે બીજી વાર કરીએ પરિકર ઉપર તો ખોટું થાય એટલે એક જ વખત કરી સેજ આપણે કાટું કરી નાખવાનું તો આ કેટલા સેમી નું થયું તો આ કેન્દ્ર થી આ કરી આપણે 3 સેમી થયું ને અહીંયા લખનાશું 3 સેમી બરાબર આ 2 સેમી ની ત્રિજ્યા વાળું વર્તુળ થયું છે અને આ જે મોટું થયું એ 3 સેમી
खास बता वर्तुळ दोरता सीखजो। चलो अबे आज ना वीडियो में आपने वर्तुळ दोरता सीखी गया। बे वर्तुळ की दो है तेज केंद्र में की बीजू दो तो तेज केंद्र अटला यहां जो भरे वाले पहला 2 सेमी नु की तो आपने 2 सेमी नु दोरे और 2 सेमी नी त्रिज्या लखी नीचे नाम ले 2 सेमी त्यार बाद 3 सेमी नु की तो आपने एज केंद्र पर आकी और माप बदला वाले माप 3 सेमी नु रा करवानो और 3 सेमी नु वर्तुळ दोरवानो आम वारंवार वर्तुळ दोरसो એટલે સરસ વર્તુળ આવતું આવી જશે બરાબર ને તો તમારે આ ચેપ્ટર માં વર્તુળ દોરવાનું ખાસ શીખવાનું છે નેક્સ્ટ વિડિયો માં આપણે દાખલા નંબર 24 થી આગળ ભણશું નમસ્તે